ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તપગચ્છ સંઘ દ્વારા પ્રભુજીની ચાંદીનું પાણું તથા ત્રિશલા માતાજીએ નિખરેલ ચાંદીના 14 સપનાઓ તથા ચાંદીની પાલખીમાં વિરાજિત પ્રભુજીની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પર્યુષણ પર્વે ધોરાજીના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી અને એકબીજાને મિચ્છામી દુક્કડમ કહીને ક્ષમાયાચના કરી હતી. લલિત વોરા, જૈન અગ્રણી. ધોરાજી શહેરની અંદર જૈનોનું જે મહાપર્વ ગણાય છે, આખા દેશની અંદર અને ગુજરાતની અંદર આખું આ પર્વ છે એ મહાપર્વ છે. 8 દિવસ તપ અને જપની આરાધના થાય છે જૈનો દ્વારા. આ 8 દિવસ દરમિયાન ભગવાન મહાવીરની છત્રછાયા નીચે જૈનોએ તપશ્ચર્યાઓ કરી છે. એક ઉપવાસથી માંડી અને 30 ઉપવાસ સુધી, એટલે કે માસ્ક સમય સુધીની તપસ્યાઓ આજે આ ધોરાજી શહેરની અંદર થઈ છે. જૈન ધર્મની અંદર તપસ્યાનું બહુ જ મહત્ત્વ છે અને જૈનોએ દિલોજાનથી આ ભગવાન મહાવીરને રીઝવવા, ભગવાનના શાસનને રીઝવવા આજે તપસ્યાઓ કરી છે. આજે એ તપસ્વીઓનો વરઘોડો આજે ધોરાજીના શરાબ બજારથી શરૂ થઈ અને પ્લોટના દેરાસર સુધી પહોંચશે. રસ્તાની અંદર જૈનોની સાથે સાથે જૈનેતર ભાઈઓએ પણ જૈન ધર્મની અંદર શ્રદ્ધા રાખી અને ઠેર ઠેર વેપારીઓએ આ શોભાયાત્રાનું બહુમાન કર્યું છે અને ભગવાન મહાવીરના ચરણોમાં ફૂલ પુષ્પ અર્પણ કર્યા છે. તો આજે ભગવાન મહાવીરના શાસનની અંદર, ભગવાન મહાવીરના શાસનને દીપાવવા માટે આજે ધોરાજી સમાજનો સમસ્ત જૈન સમાજ આજે આ વરઘોડાની અંદર સામેલ થયો છે અને ભગવાન મહાવીરને અંતઃકરણપૂર્વક વંદન કરે છે અને તપસ્વીઓને પણ અંતઃકરણપૂર્વક વંદન કરે છે.